કાળઝાળ ગરમી હોય કે કડકડતી ઠંડી કે ધોધમાર વરસાદ, આ બધામાં માણસ પોતાનો રસ્તો શોધી લેતો હોય છે. પણ અબોલ મૂંગા પક્ષીઓનું શું થતું હશે? આ વિચારોથી પ્રેરાઈને જેતપુરના નવી સાંકળી ગામના આ ખેડૂતે રૂપિયા 20 લાખના ખર્ચે બનાવ્યું માટલાનું પંખી ઘર. વરસાદ બહુ થાય છે, કૂવા ભરાઈ જાય છે, રહેવા માટેની એની કે જગ્યા નથી. અને એટલું પક્ષી માટે મને એમ છે કે કંઈક કરી આપણે વિચારીએ. માટલા કુલ 2500 આવ્યા છે, 10000 પક્ષી રહેક છે, અને ડિઝાઇન મેં મારી કોટાઉટથી બનાવી છે. ખર્ચો 20 લાખનો માલ ન થયો છે. ગુફા મેં એ રીતે બનાવી છે કે પથ્થરની જ બનાવી છે, કાળા પથ્થરની અમરનાથ ગુફા જેવી જ ગુફા બનાવી છે. અને પક્ષી માટે શિવલિંગ પધરાવું છે એમાં ગુફાની અંદર. મને એવો આત્મવિશ્વાસ છે કે આવું આપણે કરી કંઈ પક્ષી માટે. માણસો માટે તો બધું થાય છે, પણ પક્ષી માટે ક્યારેય આવું નથી થતું. પંખી ઘર માટે ભગવાનજીભાઈએ ગેલ્વેનાઇઝના બોરમાંથી કોળ સ્ટ્રક્ચર ઊભું કર્યું. સમય જતાં એક વર્ષમાં તેમાં પંખીઓ માટે 2500 માટલા તારથી મજબૂત બાંધીને ગોઠવ્યા. બનાવ્યું છે તે ધન્યવાદ પાત્ર છે. અને અત્યાર સુધીમાં ગુજરાતમાં એકે ગામમાં નથી જોવા મળ્યું. આ પહેલું વહેલું છે, અને જે તે બનાવેલું છે તે કોઈ આર્કિટેક્ટ ડિઝાઇનથી નથી બનાવેલું, તેમની કોઠાસૂદથી બનાવેલું છે. અમે અત્યારે અહીંયા જોવા આવેલા 2500 જેટલા માટલા મૂકેલા છે, અને પક્ષી માટે ચણું નાખવાનું પણ અલગથી બનાવેલું છે, અને પાણીના કુંડા પણ અલગથી મૂકેલા છે. બધું બહુ આધુનિક રીતે ગોઠવેલું છે, અને કોઠાસૂદથી જ ગોઠવેલું છે. અને પક્ષી માટે તેમને મંદિર પણ બનાવેલું છે સ્પેશિયલ પક્ષી માટે. માણસોને આવું હોય તો આવી જઈ શકે. પક્ષી માટે શિવલિંગ ખાસ કરીને મૂકેલી છે. પંખી ઘરને વીજળીથી બચાવવા વીજ તાર પણ બનાવવામાં આવ્યો. આજે 10000 પંખી પરિવાર આરામથી રહી શકે તેવું સુંદર પંખી ઘરનું માળખું તૈયાર થયું છે. એક શિવ મંદિર તથા ચણ અને પાણીના કુંડાની ગોઠવણ પણ અહીં કરવામાં આવી છે. સેવાભાવ માટે પોતાના પૈસાનો સદુપયોગ કરી પંખીઓ માટે આકર્ષક પંખી ઘર બનાવી ભગવાનજીભાઈએ અન્યને પણ પ્રેરણા પૂરી પાડી છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે રાજકોટથી હરેશ પંડ્યાનો રિપોર્ટ.